ભાવનગર જિલ્લામાં મંગળવારની મોડી સાંજે એક સિંહ મૃત હાલતમાં મળી આવ્યો। સિંહના મૃતદેહને લઈ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હજી આ સિંહના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી। કારણ જાણવા મળે તે દિશામાં હાલ તપાસ શરૂ છે। મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે મહુવા રેન્જમાં ગડ્ડા પીરની દરગાહ નજીક મંગળવારની સાંજે આશરે 5-10 વર્ષની વયનો આ સિંહ કિનારાથી લગભગ 70 ફૂટ દૂર મૃત હાલતમાં જોવા મળ્યો। મૃતદેહ દરિયા કિનારે એક નાની ખાડીમાં મળ્યો હતો। પોસ્ટમોર્ટમમાં પ્રાણીને આંતરિક ઈજા હોવાનું બહાર આવ્યું, જો કે બાહ્ય ઈજાના કોઈ ચિહ્નો ન હતા। સિંહના વિસેરાના નમૂનાઓ મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જો કે પ્રાથમિક દ્રષ્ટિએ તે પ્રાદેશિક વર્ચસ્વ માટે નર સિંહો વચ્ચેની લડાઈનો મામલો દેખાતો નથી। આપને જણાવીએ, ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર 2020માં રાજ્યમાં સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ છે અને તેમાંથી ઘણા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા રેવન્યુ વિસ્તારોમાં સ્થાયી થયેલા સિંહો છે।